अवकाशी सफर पाठ नो प्रकार से विज्ञान कथा अने एना लेखक से किशोर संधारिया। विद्यार्थी मित्रों वलय ने अवकाशी सफर एक रोमांचक विज्ञान कथा है। बाळकोनो विज्ञान प्रत्ये रस केळवाय, बाळको विज्ञानो वधु सारी रीते अभ्यास करी शके ते माटे धोरण सात ना अभ्यासक्रममां आ पाठ आपवामां आव्यो छे। आ कथामां किशोरो केवी रीते अनुभवनो विज्ञान सामे लगाडे छे एनुं सुंदर वर्णन मळेल छे। त्रणे बाळको विस्मय वलय अने विराटनी आ पाठमां वात करवामां आवी छे। एनी साथे साथे केटलाक विज्ञानने लगता शब्दोनो पण अहींया सुंदर परिचय आपणने जोवा मळे। विद्यार्थी मित्रों वलय की अवकाशी सफर हवे सफर शब्द नो समझा थशे यात्रा अथवा प्रवास। तो सफर शब्द नो अर्थ थशे प्रवास। શાળાઓમાં ઉનાળો વેકેશન પડી ગયું હતું। ઉનાળા વેકેશનની વાત છે કે બાળકોનું જે ઉનાળો વેકેશન હતું એ શાળાઓમાં પડી ગયું હતું એટલે બાળકો પોતપોતાના ઘરે મોજ મસ્તી કરતા હતા। મે મહિનાની કાજળ ઘેરી રાત હતી। મે મહિનામાં ઉનાળાનું વેકેશન પડે છે સ્વાભાવિક વાત છે। તો મે મહિનાની કાજળ ઘેરી એટલે કે મેષ જેવી એકદમ કાળી અંધકાર ભરી રાત્રિ હતી। વિસ્મય અને વિરાટ અત્યારે વલયની અગાસીમાં હતા। વિસ્મય અને વિરાટ એ એના મિત્ર વલયની અગાસીમાં હતા। ત્રણે પાકા ભાઈબંધ હતા, ત્રણે ગાઢ મિત્રો હતા, અભ્યાસમાં હોશિયાર હતા, પોતે અભ્યાસમાં ત્રણે ખૂબ હોશિયાર હતા। વિજ્ઞાનમાં એમને ખૂબ રસ હતો અને એમાં એક સવિશેષ વિજ્ઞાન વિષય પ્રત્યે એમને રસ અને રુચિ હતી। ત્રણે ઉનાળાના વેકેશનમાં આપની જેમ જ ઘણી વાર વલયની અગાસીમાં સાથે સૂતા। ત્રણે મિત્રો વિસ્મય વલય અને વિરાટ ત્રણે એ પોતે અગાસીમાં સાથે સૂતા હતા। રાતના લગભગ 12:30 થયા હતા, લગભગ રાત્રિનો 12:30 વાગ્યાનો સમય હતો એટલે વાતાવરણમાં એકદમ નીરવ શાંતિ હતી। વલયને ઊંઘ આવતી હતી પણ પેલા બંનેને નહોતી આવતી। વલયને ઊંઘ આવતી હતી પણ પેલા એના જે મિત્રો હતા વિસ્મય અને વિરાટ એમને નથી આવતું। તેઓ પથારીમાં પડ્યા પડ્યા વાતો કરી રહ્યા હતા, પથારીમાં પડ્યા પડ્યા તેઓ વાતો કરતા હતા। ત્યાં વિસ્મયનું ધ્યાન આકાશમાં પ્રકાશિત એક લાલ સપ્તાહ તરફ ગયું। એટલામાં વિસ્મયનું ધ્યાન આકાશમાં એક ચમકતા લાલ રંગના સપ્તાહ તરફ ગયું જે નીચેની તરફ આવી રહ્યું હતું। આકાશમાં ઉપરથી નીચેની તરફ લાલ રંગનું પ્રકાશિત ટપકું ધીમે 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 આવી રહ્યું હતું। તેણે બંનેને હાથથી ઇશારો કરી ત્યાં જોવા કહ્યું। કોણે કર્યું? પેલા બંને મિત્રોને હાથથી ઇશારો કરી ત્યાં જોવા કહ્યું કે જોવા પેલું આકાશમાં પેલું લાલ ટપકું આવે છે। વિસ્મયે કોને કહ્યું? વિરાટ અને વલયને કહ્યું। વલય બોલી ઉઠ્યો, અરે આ વગર દિવાળીએ રોકેટ કોણે ફોડ્યું? વળી ત્યાં તો વિસ્મય બોલી ઉઠ્યો કે અરે અત્યારે દિવાળી નથી ના, વગર દિવાળી આ રોકેટ કોણે ફોડ્યું? વળી લાલ રંગનું હતું એટલે એના મનમાં કે આ રોકેટ છે। પરંતુ તેઓની દારૂખાનાના રોકેટ હોવા વિશેની માન્યતા ધીરે ધીરે ભાગવા લાગી। એ લોકો એમ માનતા હતા ત્રણેય મિત્રો કે આ દારૂખાનાનું રોકેટ છે, પણ પેલું જેમ આકાશમાંથી ધીમે 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 નીચે આવ્યું એમ એ લોકોની માન્યતા હતી જે દારૂખાનાના રોકેટ વિશેની એ માન્યતા પડી ભાંગી, કારણ કે દારૂખાનાનું રોકેટ ન હતું। ટપકું મોટું થવા લાગ્યું, જેમ ટપકું ધીમે 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 મોટું થવા લાગ્યું, જેમ જેમ નજીક આવતું ગયું એમ તેનો રાતા રંગનો પ્રકાશ પણ વધુ લાગવા માંડ્યો। જેમ 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 એ આકાશમાંથી નીચે નીચે આવતું ગયું એમ જે એનો રાતા રંગનો પ્રકાશ હતો એ પણ કેવો લાગવા માંડ્યો? વધારે લાગવા માંડ્યો। એની આસપાસનો આકાશનો વિસ્તાર ઝળહળી ઉઠ્યો, જે એની આજુબાજુનું જે આકાશ હતું આકાશનો વિસ્તાર એ ઝળહળી એટલે પ્રકાશિત થઈ ઉઠ્યું। આ ચમકતો પ્રકાશ જમીનથી નજીક પહોંચી ગયો, આ જે ચમકતો પ્રકાશ હતો તે રાતા રંગની બિલકુલ જમીનથી એકદમ નજીક આવી ગયો। વલયના ઘરની પાછળના ભાગે મોટું મેદાન હતું જ્યાં દિવસે તેઓ ક્રિકેટ રમતા। વલયના ઘરની પાછળ એક મોટું મેદાન હતું જેનો ઉપયોગ તેઓ દિવસે ક્રિકેટ રમવા માટે કરતા હતા। એ લાલ રંગધારી પ્રકાશિત આકાશ ધીરે ધીરે આ મેદાન પર ઉતર્યું। એ લાલ રંગનો જે પ્રકાશ હતો એ ધીમે 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 આકાશમાંથી ધીમે ધીમે જમીન ઉપર એ મેદાન પર ઉતર્યો જ્યાં ત્રણેય મિત્રો ક્રિકેટ રમતા હતા। જોવાનું એ હતું કે એનો કોઈ અવાજ ન હતો, આ જ વિશેષતા એ હતી કે લાલ રંગના પ્રકાશનો કોઈ અવાજ ન હતો,
अवास कर्या वगर बिल्कुल शांति के प्रकाश नीचे उतरियो। रात्रि की नीरव शांति में आ विचित्र घटना जोई तेओ अचंबा में पड़ गया। त्रणे मित्रों एक तो काजल घेरी रात हती, एकदम अंधकार भरी रात ना सारा बार वगे कोण जागतु होय मित्रों, एकदम नीरव शांति हती अने तेओ आ घटना जोई अने अचंबा में पड़ गया। अचंबो एटले विद्यार्थी मित्रों नवाई, आश्चर्य, विस्मय, कोई पण तमे लखी शको छो अचंबो एटले नवाई। એનો રાતો પ્રકાશ અગાશીમાં એના સુધી પહોંચતો હતો, એ જે રાતારણનો પ્રકાશ હતો એ જે પ્રકાશ અગાશીમાં એના સુધી પહોંચતો હતો, જ્યાં ત્રણે મિત્રો સૂતા હતા વિસ્મય વલ્લા એને વિરાટ। એક અજ્ઞાન ડરથી તેઓ ક્ષણવાર એકબીજા સાથે કઈ બોલી ન શક્યા। અજ્ઞાન એટલે અજાણ, અજ્ઞાન અજાણ, પોતે ડરી ગયા હતા, એમને ખબર નથી કે આ શું છે અને પોતે એકબીજા સાથે કઈ બોલી ન શક્યા। આખરે વિરાટ ધીમા ભયભીત અવાજે બોલ્યો, આખરે વિરાટ એકદમ ધીમા પણ ભગાયેલા અવાજે બોલ્યો, આવું મોટું પ્રકાશિત ઘોડા જેવું શું હશે, કે આવું મોટું પ્રકાશિત આ ઘોડા જેવું શું હશે, ને અત્યારે વળી અહીં આ રાત્રિ રાત્રિની હિરણ શાંતિમાં વળી આ મેદાનમાં શું હશે। વિસ્મયે તેનો હાથ હાથમાં લઈને કહ્યું, વિસ્મયે પોતાના મિત્રનો હાથ હાથમાં લઈ અને કહ્યું, કોનો હાથ, વિરાટનો હાથ હાથમાં લઈને કહ્યું, ગભરાતો નહીં કે બિલકુલ ગભરાઈશ નહીં, મારું અનુમાન છે। વિદ્યાર્થી મિત્રો અનુમાન એટલે ધારણા, શું કહે છે કે મારી ધારણા છે આ કોઈ બીજા ગ્રહનું યાન લાગે છે, કે આ કોઈ બીજા ગ્રહનું યાન લાગે છે, આપણા રોકેટ કે સ્પેસ શટલ જેવું, કે આપણા આપણું જેવું રોકેટ અને સ્પેસ શટલ હોય છે એવું, પણ કોઈ બીજા ગ્રહનું છે, આપણા ગ્રહનું નથી। વિદ્યાર્થી મિત્રો સ્પેસ શટલ એટલે અંડાકાર અવકાશ, અંડાકાર અવકાશ એવું છે, અંડાકાર અવકાશ એટલે સ્પેસ શટલ કહેવાય। પરંતુ એથી કેટલાય ઘણું વધુ આધુનિક, એથી કેટલાય ઘણું આધુનિક છે। વલયે બીજો વિચાર આપ્યો, હું નીચે જઈ મારા મમ્મી પપ્પા અને કાકાને જગાડું। વલયે કીધું કે હું નીચે જઈને મારા મમ્મી પપ્પા અને કાકાને જગાડું, એ આપણને આના વિશે કંઈક નવું માર્ગદર્શન આપશે। વિરાટે તેને અટકાવી કહ્યું, એવું તો ન જ કરાય વિરાટ, કહે રવા દે, એવું તો બિલકુલ ન કરતો, કેમ? કારણ મોટાઓ આપણે માનીએ તેટલા નિડર નથી હોતા, કે જે મોટા મોટા લોકો હોય છે એ આપણે ધારીએ તેટલા નિડર નથી હોતા, બહાદુર નથી હોતા, એનો મતલબ કે એ લોકો ડરપોક હોય છે, આવી માન્યતા હતી વિરાટને। બીજું કે ડરના મારે આપણને પણ કઈ કરતા અટકાવશે, બીજું એ લોકો પણ ડરી જશે આપણને કઈ નવું કરતા અટકાવશે, એના કરતા રહેવા દો। એકબીજાનો હાથ પકડી તેઓ અગાશી પરથી બહારના દાદરથી નીચે ઉતર્યા। અગાશીની પગથિયા મારફતે તેઓ ત્રણેય મિત્રો નીચે ઉતર્યા। ત્રણેયના મનમાં થોડો ભય હતો અને સાથે ઘણી જિજ્ઞાસા, ત્રણેયના મનમાં ભય પણ હતો અને સાથે જાણવાની ઈચ્છા પણ હતી, જિજ્ઞાસા હતી કે આ લાલ રંગનો પ્રકાશિત આકાર શું છે, શા માટે આકાશમાંથી ધરતી પર આવ્યો છે। તો ધીમા પણ મક્કમ પગલે આગળ ચાલ્યા, ધીમે ધીમે પણ મજબૂત મનથી તેઓ આગળ ચાલ્યા। રાતારંગથી જળાહળા આ રચના પાસે પહોંચ્યા ને ધ્યાનથી જોયું, રાતારંગથી જળાહળા એટલે કે રાતારંગથી પ્રકાશિત આ વિચિત્ર આકૃતિ પાસે તેઓ પહોંચ્યા અને ધ્યાનથી જોયું। તેનો આકાર લંબગોળ ઈંડા જેવો હતો, યાનનો આકાર કેવો, યાનનો આકાર કેવો હતો, લંબગોળ ઈંડા જેવો હતો। આસપાસ ન વર્ણવી શકાય તેવી વિચિત્ર ભાસ આવતી હતી, એ જે અંડાકાર અવકાશ હતું એની આજુબાજુ ખરેખર ન વર્ણવી શકાય એવી દુર્ગંધ આવતી હતી। વિદ્યાર્થી મિત્રો વાસ એટલે દુર્ગંધ, બહુ દુર્ગંધ આવતી હતી, એટલામાં કોઈ જોવા ન મળ્યું તેઓ એની ફરતે ચક્કર મારી નિરીક્ષણ કર્યું, એ અંડાકાર અવકાશ એની આજુબાજુ કોઈ જોવા ન મળ્યું એટલે ત્રણેય મિત્રોએ એની આજુબાજુ શું કર્યું, ચક્કર મારી અને નિરીક્ષણ કર્યું કે કેવું દેખાય છે આ અંડાકાર અવકાશ, ક્યાંય દરવાજો કે બારી જેવું નજરે નહોતું પડતું, જાણે એક અખંડ રચના, ક્યાંય દરવાજો પણ નહોતો કે બારી પણ નથી, બધી બાજુથી એક અખંડ રચના હતી, ક્યાંય નાની સરખી જગ્યા પણ ન હતી। અચાનક ભરનાળાની રાત્રિએ રૂમમાં એસી ફૂલ કરી નાખી હોય એવી કડકડાતી ભરી ઠંડીનો અનુભવ થવા લાગ્યો। અચાનક ભરનાળાની રાત્રિએ રૂમમાં જાણે કોઈ એસી એટલે કે એર કન્ડિશનર
चालू करी नाखी होय एवी एकदम ठंडी लागवा मांडी। हजु ए कई विचारे ते पहला बीजी क्षणे ए कोई पण जातना आवाज वगर बंद थई गयो। हजु तो बीजो कोई विचार आपणा मनमां आवे ए पहला तो ए सुख थई गयो। भरू अचानक भरनारा ની રાતીએ ઉમા એસી કુલ કરી નાખ્યો વી કડકડાતી ભરી ઠંડીનો અનુભવ થવા લાગ્યો। અચાનક એ લોકોને કે જાણે ઉનાળાના રૂમમાં એસી કરી નાખ્યું હોય અને એકદમ ઠંડીનો અનુભવ થવા લાગ્યો। શું ઠંડુ હતું એ યાન ને અંડાકાર યાનમાં કઈ ફેરફાર થયો? અંડાકાર યાનમાં કઈ ફેરફાર થયો? કયો ફેરફાર થયો? કમળની પાંદડીઓ જેમ ચારે દિશામાં ખુલી ગઈ, જો પેલું કમળ બીજ છે કળ્યું અને સવાર પડતા ચારે દિશામાં ખુલી જાય એમ જે અંડાકાર અવકાશ છે એ ચારે દિશામાંથી આમ ખુલી ગયું। હજુ એ કઈ વિચારે તે પહેલા બીજી ક્ષણે એ કોઈ પણ જાતના અવાજ વગર બંધ થઈ ગઈ અને હજુ કઈ બીજું વિચારે એ પેલા જે પેલું અંડાકાર અવકાશ છે ચારે બાજુ કમળની પાંદડીની જેમ ખુલી ગયું હતું એ અચાનક જ તરત બંધ થઈ ગયું। નવાઈની વાત એ હતી કે હવે તેઓ એની અંદર હતા। નવાઈની વાત કઈ હતી કે ત્રણેય મિત્રો વિસ્મય વલય અને વિરાકાર ત્રણેય અંધાકાર અવકાશની અંદર જતા રહ્યા હતા। અંદર પણ રાતો પ્રકાશ થયો ઠંડી, અંદર પણ રાતો પ્રકાશ હતો અને અંદર પણ ખૂબ ઠંડી હતી। ત્રણેયનો પ્રકાશ વધી ગયો, ત્રણેય તો ડરી ગયા કે હવે શું થશે, આકાશ જે અંધાકાર અવકાશની અંદર આપણે જતા રહ્યા છે શું બહાર નીકળી શકીશું કે આપણે કોઈ બીજી દુનિયામાં જતા રહીશું। એક ખડકારો અનુભવ્યો, ખડકારો એટલે વિદ્યાર્થી મિત્રો ભય ડર કોઈ પણ તમે નથી શકો તો ડર પણ ચાલશે અને ભય પણ ચાલશે તો પોતે ડરી ગયા। તેમણે એકબીજા સામે જોયું, ત્રણેય મિત્રોએ મનોમન સમજી ગયા કે હવે આ યાને જમીન પરથી ઉંચકાઈને પોતાનો પ્રવાસ ચાલુ કર્યો છે। તેઓ સમજી ગયા કે આ યાન જે જમીન પર ઉતર્યું હતું એ હવે જમીન પરથી ઊંચે પોતાનો પ્રવાસ આકાશ મારફતે પોતે એને પ્રવાસ ચાલુ કરી દીધો છે એટલે જમીન પરથી આકાશમાં ઉડવા લાગ્યું છે। પોતાનું ઘર, પોતાનું ગામ, પોતાનું રાજ્ય, દેશ, ખંડ અને પૃથ્વી સગડાથી તેઓ દૂર જઈ રહ્યા હતા। પોતાનું ઘર, પોતાનું ગામ, પોતાનો દેશ, પોતાની પૃથ્વી, રાજ્ય, ખંડ બધાથી તેઓ દૂર જઈ રહ્યા હતા, બીજી દુનિયામાં જઈ રહ્યા હતા। થોડો વાઇબ્રેશન સિવાય કશો અવાજ નહોતો, એ અંડાકાર અવકાશયાનમાં કોઈ અવાજ નહોતો, માત્ર થોડી ધુજારી આવતી હતી। તો વિદ્યાર્થી મિત્રો વાઇબ્રેશન એટલે ધુજારી, શું થતું હતું? ધુજારી આવતી હતી, બહાર કઈ જોઈ શકાય એવી વ્યવસ્થા નહોતી, યાનમાંથી બહાર કોઈ જોઈ શકાય એવી વ્યવસ્થા નહોતી। હતી જાણે લાલ અંડાકાર ઝેર, જાણે કે લાલ રંગનો પ્રકાશ તો હતો, જાણે લાલ અંડાકાર ઝેર જોઈ કોઈ જગ્યાએ કોઈ બારી દરવાજો ન હતો, જાણે અખંડિત રચના। ત્રણેય એટલું તો સમજી ગયા હતા કે આ કોઈ પરગ્રહવાસીઓનો સ્વયં સંચાલિત યાન છે અને તેઓ હવે એમના કેદી છે। ત્રણેય મિત્રો એટલું સમજી ગયા હતા કે આ કોઈ બીજા ગ્રહનું સ્વયં સંચાલિત ઓટોમેટિક ચાલતું યાન છે અને તેઓ હવે એમના કેદી બની ગયા। કોણ જાણે કેટલા કલાકો વીત્યા હશે અહીં પહોંચવામાં, કઈ આ જગ્યા હશે, કયો ગ્રહ અને કઈ દુનિયા હશે? પેલા યાનમાં કોઈ નહોતું એટલે કદાચ રિમોટ સંચાલિત હોય, પરંતુ હવે અહીં કોઈ જોવા મળવું જોઈએ। તેઓ બીજી દુનિયામાં પહોંચી ગયા, તો બીજી દુનિયામાં પહોંચતા એટલે કેટલાય કલાકો વીત્યા હશે, બરાબર છે? પોતે એમનાથી અજાણી જગ્યા હશે, વિચારતા હતા કે કયો ગ્રહ હશે, કઈ આ દુનિયા હશે, બરાબર છે? કદાચ શું આ યાન રિમોટથી ચાલતું હશે, સ્વયં સંચાલિત ચાલતું હશે, પરંતુ હવે અહીં કોઈ જોવા મળવું જોઈએ। એમણે વિચાર્યું કે અંડાકાર અવકાશયાનમાં તો કોઈ માણસ નહોતો, પણ હવે આપણે બીજી દુનિયામાં આવ્યા છે તો અહીં કઈ કોઈ વસ્તી આપણને જોવા મળવી જોઈએ। યાન દ્વારા તેઓ આ વિચિત્ર દુનિયામાં પહોંચી ગયા હતા। સ્પેસ ટ્રાવેલ એટલે કે અંડાકાર અવકાશયાન દ્વારા તેઓ જમીન પરથી આકાશમાં કોઈ એવી વિચિત્ર દુનિયામાં પહોંચી ગયા હતા। અહીં પણ આખા કે ઘેરા લાલ રંગનું સામ્રાજ્ય લાગતું હતું, જે યાન હતું એમાં પણ લાલ રંગનો પ્રકાશ હતો। જ્યારે તેઓ વિચિત્ર દુનિયામાં પહોંચી ગયા હતા ત્યાં પણ લાલ રંગનું સામ્રાજ્ય હતું, જ્યાં જુઓ ત્યાં લાલ રંગ હતો। ઠંડી પણ ખૂબ હતી, યાનમાં પણ ઠંડી હતી, આ વિચિત્ર દુનિયામાં પણ ખૂબ ઠંડી હતી। થોડી વાર પછી સામેના ષષ્ઠ ખૂણાકાર, શું કે થોડી વાર પછી સામેનો જે છ ખૂણામાંથી જેવા દરવાજામાંથી એક વિચિત્ર આકૃતિ અંદર પ્રવેશ, એક વિચિત્ર આકૃતિ અંદર પ્રવેશ, આકૃતિ એટલે કે માણસ જેવી કઈ રચના હતી, માણસ ન કહી શકાય પણ એવી એક રચના પ્રવેશી, જે તમે અહીંયા ચોપડીમાં વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો। આ એ ત્રણેય પ્રથમ પૃથ્વીવાસી હતા જે અત્યારે પરગ્રહી જીવને જોઈ ગયા હતા,
આ લોકો પૃથ્વી પરના પહેલા એવા ત્રણ બાળકો હતા કે જે આ પરગ્રહી એટલે કે બીજા ગ્રહના જીવને જોઈ ગયા હતા. કઈ રીતે જે આકૃતિ વિચિત્ર અંદર પ્રવેશી એ વિરાટને યાદ આવ્યું. આ ઇટી એટલે એક્સ્ટ્રા ટેરેસ્ટ્રીયલ. વિરાટને યાદ આવ્યું કે આ તો ઇટી કહેવાય. ઇટી એટલે એક્સ્ટ્રા ટેરેસ્ટ્રીયલ. એક્સ્ટ્રા ટેરેસ્ટ્રીયલ એટલે શું? પૃથ્વી પરનું નહીં પણ બીજા ગ્રહ પરગ્રહવાસી અને એક્સ્ટ્રા ટેરેસ્ટ્રીયલ કહેવાય. એનું શરીર રાખોડી રંગના રબરમાંથી બનેલું હોય તેવું નરમ ઓછું લાગતું. જે રાખોડી ચૂલાની રાખ આવે રાખોડી રંગ કહેવાય એના માંથી બનેલું હોય એવા રબરમાંથી બનેલું ઓછું શરીર હતું, નરમ અને ઓછું. નાક કાન જેવી રચના કળાતી નહોતી, બરાબર છે? નાક અને કાન દેખાતા ન હતા, હતા જ નહીં નાક અને કાન. આંખો કપાળની ઘણી નીચી વિચિત્ર અને સંપૂર્ણ ગોળ હતી. આંખો એ આ કપાળની બિલકુલ નીચી હતી, વિચિત્ર હતી અને સંપૂર્ણ ગોળ હતી. આંખો પક્ષીની જેમ તેની ઉપર પાપણ નહોતી. જેવી રીતે પક્ષીની આંખો ઉપર પાપણ ના હોય, મનુષ્યની આંખો ઉપર પાપણ હોય પણ પક્ષીની આંખો ઉપર પાપણો ના હોય એમ આ વિચિત્ર જે આકૃતિ હતી એની આંખો ઉપર પણ પાપણો ન હતી. માથાનો ભાગ મોટો હતો અને તેની પર વાળ ન હતા. માથાનો ભાગ બહુ મોટો હતો અને માથા ઉપર વાળ ન હતો, એનો મતલબ કે ટકલા હતા. રાખોડી રંગના માથા પર એરિયલ જેવી બે ત્રણ રચના લગાવી હતી. જ્યાં કહી તો એરિયલ એટલે તમારે સમજવા જેવું છે, જે આકૃતિમાં તમે જોઈ શકો છો જે આ વિચિત્ર આકૃતિ છે એના માથા ઉપર જે પેલા ફળિયા છે એને એરિયલ કહેવાય. હવે અત્યારે તો તમને એરિયલ જોવા નહીં મળે પણ ઘણા સમય પહેલા જયારે ઘરમાં ટીવી હતા ત્યારે ધાબા ઉપર કે અગાસી ઉપર પેલું એન્ટીના લગાવતા હતા જેનાથી ટીવીનું પ્રસારણ સ્પષ્ટ આવી શકે. ઘણી વખત એવું થતું કે વાવાઝોડું આવે ત્યારે પેલું એન્ટીના ફરી જાય એ ટીવીમાં પ્રસારણ ના આવે, પછી જઈને પાછું સીધું કરી નાખી એટલે એ પ્રસારણ આવે, એને એરિયલ કહેવાય. કે જે હવાના મોજા પકડવા માટે ઉપજે રખાતો હતા એને એરિયલ કહેવાય. તો એરિયલ જેવી બે ત્રણ રચના લગાડેલી હતી. એટલી વારમાં એ વિચિત્ર જીવ તેની સાવ નજીક આવી ગયો. પેલો વિચિત્ર આકૃતિ હતી એ સાવ નજીક આવી ગયા પેલા મિત્રોની. તેને વારાફરતી ત્રણેયના હાથે પોતાના હાથ વડે સ્પર્શ કર્યો. પેલા એ વારાફરતી વિચિત્ર આકૃતિ તે વારાફરતી પેલા ત્રણેય મિત્રોના હાથને સ્પર્શ કર્યો. ત્રણેય મિત્રોના તેના હાથના વિચિત્ર લાંબા આંગળા ઉપર પુશ બટન જેવી સ્વીચો જડાયેલી હતી. તેના હાથના જે વિચિત્ર લાંબા લાંબા આંગળા ઉપર પુશ બટન એટલે કે આમ દબાવી શકાય એવી સ્વીચો હતી. કદાચ એમાંથી કોઈ એવો પ્રવાહ તેઓના શરીરમાં વહ્યો કે તરત જ ત્રણેય ખેંચાતા ખેંચાતા એની પાછળ ચાલવા લાગ્યા. એ જે પુશ બટન જેવી સ્વીચો હતી એમાંથી એવો કઈ એવો વીજ પ્રવાહ એવો પેલા લોકોના શરીરમાં વહ્યો કે તરત જ પેલા ત્રણેય મિત્રો વિસ્મય વલયને વિરાટ પેલા વિચિત્ર જે આકૃતિ તેની પાછળ પાછળ ચાલવા લાગ્યા. વિદ્યાર્થી મિત્રો અહીંયા ભાગ એક પૂરો થાય છે. ભાગ હવે પછી આપણે જોઈશું. થેન્ક યુ.